हेलो स्टूडेंट, गुड मॉर्निंग, वेलकम बैक टू अनदर वीडियो। आपने लास्ट लेक्चर में જોયું હતું કે એમઆરએનએ માંથી પ્રોટીન નું નિર્માણ થાય છે, બરાબર। હવે એમઆરએનએ એક ન્યુક્લિક એસિડ છે જેમાં નાઇટ્રોજન બેઝ ની સંખ્યા 4 આવેલી હશે, જ્યારે પ્રોટીન સેના બનેલા હોય છે, એમિનો એસિડ ના બનેલા હોય છે। એમિનો એસિડ ની સંખ્યા શરીર માં કેટલી હોય છે? 20। તો હવે ક્વેશ્ચન એ હતો કે કેવી રીતે એમઆરએનએ માંથી પ્રોટીન નું નિર્માણ થતું હશે। તો આપણે લાસ્ટ લેક્ચર માં જોયું કે એમઆરએનએ ની શૃંખલા ઉપર સંકેતો આવેલા હોય છે, અને સંકેતો દ્વારા શું થશે, જે એમિનો એસિડ નું સંકેતન કરતા હશે એમિનો એસિડ જોડાઈ જશે, અને ત્યારબાદ એમિનો એસિડ આની લાંબી ચેઇન બનાવશે, અને ત્યારબાદ એ એમિનો એસિડ માંથી પ્રોટીન નું નિર્માણ થશે, બરાબર। હવે વૈજ્ઞાનિકોને એક ક્વેશ્ચન હતો કે કયા સંકેતો દ્વારા એમિનો એસિડ સંકેતન થતા હશે। પહેલા વૈજ્ઞાનિકોને એવું હતું કે એક સંકેત દ્વારા સંકેતન થતું હશે। એકઅંકી સંકેત આપણે જોયો હતો લાસ્ટ લેક્ચરમાં કે એમિનો એસિડ જે છે તે ટોટલ 20 છે અને સંકેતો ટોટલ 4 જ હતા, તો બાકીના 16 એમિનો એસિડ નું શું? તો એકઅંકી સંકેત ઓબ્વિયસલી પોસિબલ નથી, બરાબર। ત્યારબાદ વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે કદાચ દ્વિઅંકી સંકેત જોવા મળતા હશે। દ્વિઅંકી સંકેતનો પણ પ્રયોગ કર્યો તો ટોટલ 16 સંકેતો મળ્યા, એમિનો એસિડ 20, ઓબ્વિયસલી એ પણ પોસિબલ નથી। ત્યારબાદ ત્રિઅંકી સંકેત આવ્યો, અને આ ત્રિઅંકી સંકેત જે છે તેની માહિતી કોણે આપી હતી આપણે જોઈએ, તો ત્રિઅંકી સંકેતની માહિતી જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે આપી। હવે એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, આ ત્રિઅંકી સંકેતની માહિતી આપનાર આ જે જ્યોર્જ ગેમોવ હતા એ પોતે ભૌતિક શાસ્ત્રી હતા। કોણ હતા? ભૌતિક શાસ્ત્રી। હવે જે જ્યોર્જ ગેમોવે ત્રિઅંકી સંકેતની માહિતી આપી, જેણે શું કીધું કે 4×4×4 ત્રિઅંકી સંકેતની માહિતી આપી, જેણે શું કીધું કે આવી રીતે 4×4×4 એટલે ટોટલ કેટલા થશે? 64 થશે, બરાબર। એટલે 64 સંકેતો મળશે, બરાબર। અને એની સામે એમિનો એસિડ કેટલા છે? 20। તો ઓબ્વિયસલી 20 એમિનો એસિડ ની કમ્પેર માં સંકેતો વધારે છે, એટલે વૈજ્ઞાનિકોને એવું હતું કે ત્રિઅંકી સંકેત દ્વારા જ આજે એમિનો એસિડ છે જે સંકેતન પામતા હશે, બરાબર। હવે તમને ક્વેશ્ચન થતો હશે કે કદાચ 4 અંકી પણ હોઈ શકે, વૈજ્ઞાનિકો એ પણ ટ્રાય કરી હતી, તો 4×4×4×4 એટલા થાય, ઘણા બધા વધી જાય, બરાબર। હવે જાણ મેઇન ક્વેશ્ચન એ હતો કે જેટલા એમિનો એસિડ હોય તેનાથી તેની આજુબાજુમાં સંકેતો મળવા જોઈએ, મતલબ કે તેના સંકેતોની સંખ્યા તેની આજુબાજુમાં હોવી જોઈએ। હવે આપણે દ્વિઅંકી સંકેત જોયા હતા તો એમાં શું થતું હતું? 16 થતા હતા, તો ઓબ્વિયસલી એ તો પોસિબલ નથી જ। પછી 4×4×4 કરે તો શું થશે? 64 મળશે, તો એ એમિનો એસિડ ની સંખ્યાના નજીકમાં જ આંકડો મળશે। પણ હવે જો 4 અંકી સંકેત કરશું તો એની સંખ્યા ખૂબ જ વધી જશે, બરાબર। એટલે કે એમિનો એસિડ ની કમ્પેરમાં એની સંખ્યા વધી જશે, એટલા માટે વૈજ્ઞાનિકોને એવું હતું કે 3 અંકી સંકેતો જ જોવા મળતા હોય છે। ત્યારબાદ આ 3 અંકી સંકેતનું કોષ્ટક કેવી રીતે ડ્રો કરવું? આપણે જે રીતે 1 અંકી અને 2 અંકી સંકેતનું જે રીતે કોષ્ટક બનાવ્યું હતું, આ કોષ્ટક કેવી રીતે ડ્રો કરવું? તો એના માટે 3 વૈજ્ઞાનિકોએ આ જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકના પ્રયોગમાં સહકાર આપ્યો હતો। કયા 3 વૈજ્ઞાનિક આપણે જોઈએ? તો પહેલા વૈજ્ઞાનિક નામ છે હરગોવિંદ ખોરાના, ત્યારબાદ માર્શલ નિરેનબર્ગ, અને ત્રીજા વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું સેવેરો ઓકા। આ 3 વૈજ્ઞાનિકોએ જે જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિક હતા તેમણે 3 અંકી સંકેતનું જે કોષ્ટક હતું એ કોષ્ટકમાં બનાવવા માટે મદદ કરી હતી, એવું કહેવાય છે કે આ જ્યોર્જ ગેમોવના સાથીદારો હતા જેણે આ 3 અંકી સંકેતોના કોષ્ટકમાં મહેનત કરી હતી, બરાબર। આપણે ફરીથી રિપીટ કરી લઈએ, એક ભૌતિક શાસ્ત્રી હતા જેનું નામ જ્યોર્જ ગેમોવ, જ્યોર્જ ગેમોવ વૈજ્ઞાનિકને એવું
જનીન જે છે તે ત્રિઅંકી સંકેતો સ્વરૂપે જોવા મળે છે. કેવી રીતે? તો 4 × 4 × 4 ટોટલ કેટલા થશે? 64. એમિનો એસિડ કેટલા? 20. તો ઓબવિયસલી એક કરતા વધારે સંકેતો દ્વારા એમિનો એસિડ સંકેતન થશે, બરાબર? એટલે વૈજ્ઞાનિકોને 99% શ્યોર જ હતા કે ત્રિઅંકી સંકેતો સ્વરૂપે જોવા મળે છે. હવે તમને જોતો હશે ચાર અંકી સંકેતો પણ સ્વરૂપે જોવા મળે. તો ચાર અંકી નું આપણે જોયું કે ઘણી સંખ્યા વધી જાય, બરાબર. પણ આપણે અહીંયા શું કરવાનું છે કે એમિનો એસિડ ની સંખ્યા હોય એના નજીક નો આંકડો લેવાનો છે. દ્વિઅંકી સંકેતમાં તો પોસિબલ જ નથી. ત્યારબાદ ત્રિઅંકી આવ્યું તો ત્રિઅંકીમાં 64 મળે. તો વૈજ્ઞાનિકોને એવું હતું કે કદાચ ત્રિઅંકી સંકેતો દ્વારા સંકેતન પામતા હશે. ત્યારબાદ આ હરગોવિંદ ખોરાના માર્શલ નીરેનબર્ગ અને સેવેરો ઓકાએ આ જ્યોર્જ ડેમો નામના વૈજ્ઞાનિકને જે ત્રિઅંકી સંકેતનું જે કોષ્ટક ડ્રો કરવાનું તેમાં સહાય પ્રદાન કરી. હવે આપણે જોઈએ કે આ ત્રિઅંકી સંકેતનું જે બોર્ડ છે એટલે કે કોષ્ટક છે તે કેવા સ્વરૂપે તેની ગોઠવણી કરી હતી. આ વૈજ્ઞાનિકોના નામ એમસીક્યુમાં ખાસ યાદ રાખી લેજો, સ્પેશિયલી આ ત્રણ જેણે જ્યોર્જ ગેમોને સાથીદાર હતા જેણે ત્રિઅંકી સંકેતમાં હેલ્પ કરી હતી, બરાબર. અડધી મિનિટ પોઝ કરું છું સરખા વૈજ્ઞાનિકોના નામ જોઈ લઉં પછી આગળ આપણે ચાલુ કરીએ. હવે ત્રિઅંકી સંકેત જે છે તેને ચેકર બોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમસીક્યુ માટે ખાસ યાદ રાખી લેજો. ઘણી વખત પૂછાતું હોય છે કે ત્રિઅંકી સંકેતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો તેને ચેકર બોર્ડ નામે પણ ઓળખવામાં આવે છે. ચેકર બોર્ડ અથવા તો ત્રિઅંકી સંકેત, જેમાં શું થશે 4 × 4 × 4 = 64, બરાબર. 64 સંકેતો મળશે. હવે આપણે જોવાનું છે કેવી રીતે, બરાબર. તો ટોટલ કેટલા ત્રિઅંકી સંકેત છે? તો આપણે ત્રિઅંકી સંકેત ડ્રો કરીએ. સેકન્ડમાં યુ યુ સી, યુ પછી શું છે? સી છે. તો યુ યુ સી
આ ફર્સ્ટ કમ્પ્લીટ થયું, હવે આ ભાગ નથી ગયો, હવે આપણે સેકન્ડ લેવલ છે. જો અહીંયા બધી રો ખાલી છે, આપણે અહીંયા ની જે ભરાય છે ત્યાં જો દ્વિતીય સ્થિતિ નું આ લેવલ છે બરાબર. તો સી યુ યુ સી યુ યુ સી યુ સી સી યુ એ ને સી યુ જી બરાબર. હવે જોવાનું છે એ યુ યુ એ યુ સી એ યુ એ અને પછી શું આવશે એ યુ જી. હવે શું આવશે? તો હવે આપણે જી નો વારો આવશે. જી યુ યુ જી યુ સી જી યુ એ અને જી યુ જી બરાબર. આવી રીતે ફર્સ્ટ સિક્વન્સ આવશે. હવે આપણે જોઈએ દ્વિતીય વાળો બરાબર. તો હવે શું કરવાનું છે? આની પ્રથમ સ્થિતિની પહેલું હવે અહીંયા યુની સિક્વન્સ પતી ગઈ, હવે આપણે સીની સિક્વન્સ ચાલુ થશે. તો હવે સેમ આ જ કેનો આવશે, પણ અહીંયા યુની સ્થાને હવે શું આવી જશે? સી આવી જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ યુ સી યુ સોરી બરાબર યુ સી સી યુ સી એ અને યુ કમ્પ્લીટ થયું. હવે સેકન્ડ જોઈએ સી સી યુ સી 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 એ સી સી જી. થર્ડ વાળું એ સી યુ એ સી સી એ સી એ અને એ સી જી બરાબર. હવે આપણે જોઈએ જી વાળો જી સી યુ જી સી સી જી સી એ અને જી સી જી. હવે આપણે જોઈએ અહીંયા એ લખવાનું છે એ યુ જી બરાબર છે. હવે આપણે જોવાનું છે સોરી અહીંયા એ યુ એ જ આવશે. હવે આપણે જોવાનું છે થર્ડ રો બરાબર. તો યુ એ યુ અને એ જી જી. હવે લાસ્ટ વાળો
માતા નીકે અને તેના જે સાથીદારો હતા તેણે આવા કેટલી ગોઠવણી આપી હતી બરાબર. હવે આપણે જોઈએ કે આમાંથી ટોટલ કેટલા મળ્યા આપણે, 4, 8, 12, 16, 16, 32 ત્યારબાદ ટોટલ થશે એટલે કેટલા થશે, 4 × 16, 16 × 4 એટલે કેટલા થશે, 64 થશે બરાબર. તો 64 આપણને આવી રીતે સંકેતો મળે છે. હવે જોઈએ કે સંકેતો જે છે તેમાં કયા સંકેતો કયા એમિનો એસિડનું સંકેતન કરે છે જોવાનું છે. આપણે એક વખત જોઈએ, સપોઝ આ એમઆરએનએની શૃંખલા છે જ્યાં આવી રીતે સંકેતો આવેલા હોય છે, અને મેં લાસ્ટ લેક્ચરમાં શું કીધું હતું કે એમિનો એસિડ જે કોષરસમાં હશે તે સપોઝ આ સંકેતનું આ એમિનો એસિડનું સંકેતન કરતો હશે તો એમિનો એસિડ જોડાઈ જશે. આપણે શું જોવાનું હતું કે એમિનો એસિડ કયા સંકેતો દ્વારા જોડાય છે બરાબર. તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે જે સંકેતો છે તે ત્રિઅંકી સંકેતો દ્વારા સંકેતન પામે છે. આ ત્રિઅંકી, આ ત્રિઅંકી, આ ત્રિઅંકી એવી રીતે ત્રિઅંકી સંકેતો હશે અને આવી રીતે એમિનો એસિડ જે છે તે જોડાતા જશે બરાબર. પણ આપણે જોવાનું છે કે આ એમઆરએનએ શૃંખલા છે, સપોઝ અહીંયા એયુજી લખ્યું છે તો ત્યાં કયો એમિનો એસિડ જોડાશે, તો ત્યાં મિથિઓનિન નામનો એમિનો એસિડ જોડાશે. એ રીતે કયા સંકેતો દ્વારા કયો એમિનો એસિડ જોડાય છે આપણે જોવાનું બરાબર. તો પહેલા આપણે જોઈએ કે જે એમિનો એસિડ જે છે તેને શોર્ટમાં કયા નામે લખવામાં આવે છે. મેં જ્યારે તમને ડીએનએ કુંતલનું પેકેજિંગની થિયરીમાં જ્યારે ભણાવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું ખાલી એમિનો એસિડના નામ લખાવ્યા. હવે આજના લેક્ચરમાં જે મેં આ એમિનો એસિડ લખાવ્યા છે એને શોર્ટ ફોર્મમાં કયા નામે લખવામાં આવે છે. તો પહેલું આપણે જોઈએ ફિનાઇલ એલેનિન. ફિનાઇલ એલેનિનને PHE શોર્ટ ફોર્મમાં લખવામાં આવે છે. ત્યારબાદ લ્યુસિનને LEU, આઇસોલ્યુસિનને ILE, મિથિયોનિનને MET, વેલાઇનને VAL, સેરિનને SER, પ્રોલિનને PRO, થ્રિઓનિન PHR, એલેનિન ALA બરાબર. ત્યારબાદ આપણે જોઈએ ટાયરોસિન TYR, હિસ્ટિડિન HIS, ગ્લાયસિન GLM, એસ્પાર્જિન ASN, લાઇસિન LYS, એસ્પાર્ટિક એસિડ ASP, ગ્લુટામિક એસિડ GLU, સિસ્ટીન CYS, ટ્રિપ્ટોફેન TRP, આર્જિનિન ARG અને ગ્લાયસિન GLY. આવી રીતે શોર્ટ ફોર્મમાં એમિનો એસિડ આપણે જ્યારે અહીંયા એમિનો એસિડ જે લખીશું ત્યારે આખા નામ આપણે એમિનો એસિડના નથી લખવાના, એને શોર્ટ ફોર્મમાં લખવાના છે. અને કદાચ જો MCQમાં પૂછાય તો મોસ્ટલી શોર્ટ ફોર્મમાં જ પૂછાતું હોય છે, એટલે બેટર છે કે થોડા એવા શોર્ટ ફોર્મ તમે યાદ રાખી લો. અથવા તો એવું હિસ્ટિડિન જે છે તો તમને ખબર હોવી જોઈએ કે એને શોર્ટ ફોર્મમાં HIS તરીકે લખવામાં આવે છે બરાબર. થોડી વાર માટે વિડીયો પોઝ કરું છું, શોર્ટ ફોર્મમાં કયા એમિનો એસિડને કેવી રીતે લખવામાં આવે છે એ લખી લો. ઓકે, તો હવે આપણે આ લેક્ચરમાં આપણે જોયું કે કેવી રીતે ત્રિઅંકી સંકેતની ગોઠવણી કેવી રીતે હોય છે અને ત્યારબાદ કેવી રીતે સંકેતો ગોઠવાય છે બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ જોઈશું કે કયા સંકેતો દ્વારા કયો એમિનો એસિડ જોડાય છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ કયા સંકેતો દ્વારા કયો એમિનો એસિડ સંકેતન પામે છે.